भूल थी भूल। घड़ा वक्त पहला, कोई शहर मा एक परिवार रहतो तो। परिवार मा दादा दादी अने मम्मी पप्पा ने साथे साथे 8 वर्ष नो चेतन अने 7 वर्ष नी वानी पन रहता था। बन्ने खूबज मस्ती खोर हता। एक दिवस बन्ने पोताना रूम मा बैसी ने स्कूल नो होमवर्क करता था। त्यारे वानी ए कयु, भाई मने होमवर्क करवानो जराय मन नथी। काश आपरे कले स्कूल मा छुट्टी नहीं सके। मारी पासे एक आइडिया छे, तू जो हूँ शू करू छू। चेतने वानी ना कान मा कई कहूं अने पछी दौड़तो एनी मम्मी पासे गयो अने बोल्यो, मम्मी वानी ने ताव आव्यो छे। शू? वानी पोताना रूम मा एक खूबज भारी कामड़ो ओढ़ी ने बैठी थी। अने पछी जेवा चेतन अने एनी मम्मी रूम मा आव्या, वानी ए जल्दी थी कामड़ो हटावी दीधो। मम्मी ए वानी ने हाथ अड़काड़ियो तो भारी कामड़ा ने कारणे वानी नो शरीर गरम हतू। वानी ने तो बहु ताव आव्यो छे, वानी जल्दी थी दवा पी ले बेटा, जोजे हवे तू जल्दी थी सारी थई जशे। भाई आ दवा तो बहु कड़वी छे। कई वांधो नहीं, पण आपणी कालनी रजा तो पाक्की थई। पण आ वखते एनी आ नानकडी मस्ती बहु मोटी भूलनु परिणाम लेवानी हती। आगले दिवसे बीमारी वगर दवा खावाने कारणे वानीनु पेट दुखवा माड्यु। आ भाई मारू पेट बहु दुखे छे। कई वांधो नहीं, मारी पासे आनो पण इलाज छे। चेतन पोताना दादाजी ना रूम मा गयो। एणे दादाजी ना दवाना डब्बा ने खोल्यो। એમાંથી એક પીળા રંગની દવા લઈને વાણીની પાસે પાછો આવ્યો। આલે થોડા દિવસો પહેલા જ્યારે દાદાજીનું પેટ દુખતું હતું ત્યારે એમણે પણ આજ પીળી દવા લીધી હતી। વાણીએ તરત જ એ દવા ખાઈ લીધી, પરંતુ આનાથી એના પેટનો દુખાવો હજુ વધી ગયો। આ ભાઈ પેટ તો હજી દુખવા લાગ્યું। શું ઊભી રહે, હું દાદાજીના દવાના ડબ્બામાંથી કોઈ બીજી દવા લઈને હમણાં આવું છું। ચેતન, મારી દવાઈઓ સાથે શું કરી રહ્યો છે? કઈ નહીં દાદાજી। ચેતન, યાદ રાખજે, દવાઈઓ સાથે ક્યારેય પણ ન રમાય, કારણ કે દવા બીમાર થયા પછી ખાવાની હોય, અને જો આપણે વગર બીમાર થયા અને ખાઈને તો આપણા શરીરને નુકસાન થાય। ઠીક છે દાદાજી। આ કહીને ચેતન ત્યાંથી ભાગીને પોતાના રૂમમાં આવી ગયો। એણે વાનીને એ દવા ખવડાવી દીધી, જેનાથી વાનીની તબિયત હજુ બગડી ગઈ। એ દુખાવાને કારણે જોર જોરથી રડવા લાગી। વાનીને રડતા જોઈ ચેતનને એની ભૂલ સમજાઈ ગઈ અને એ પણ રડવા લાગ્યો। આ બધું મારા કારણે થયું છે, મારે આ રીતે ખોટું તારી બીમારીનું બહાનું નહોતું આપવું જોઈતું। દાદાજી ખરેખર સાચું કહેતા હતા, આપણે વગર કોઈ બીમારીએ દવાઓ ક્યારેય ન ખાવી જોઈએ। ત્યારે જ બંને બાળકોના રડવાનો અવાજ સાંભળીને દાદાજી એમના રૂમમાં આવ્યા। શું થયું છોકરાઓ, તમે બંને રડી કેમ રહ્યા છો? ચેતને રડતા રડતા એમને આખી વાત સમજાવી। આખી વાત જાણીને દાદાજીએ એમને સમજાવતા કહ્યું, છોકરાઓ ભૂલું આપણી ભૂલોથી જ થાય, પણ જો આપણે એ ભૂલોને મોટાઓથી છુપાવીએ તો એ ભૂલો આપણો અપરાધ બની જાય છે। એટલે જ્યારે પણ કાંઈ ભૂલ થાય આપણે એ બાબતમાં સૌથી પહેલા ઘરના વડીલોને કહેવું જોઈએ, એટલે સમય રહેતા તમારી ભૂલને ઠીક કરી શકે। ઠીક છે દાદાજી, આજથી કોઈ કોઈ ભૂલ થાય ત્યારે અમે સૌથી પહેલા જઈને મોટાઓ સામે કબૂલ કરી લઈશું। દાદાજીએ ડોક્ટરને ફોન કર્યો। ડોક્ટરે વાનીને સરખી રીતે તપાસીને એને દવા આપી, જેનાથી એ જલ્દીથી સાજી થઈ ગઈ। તો બાળકો, આ વાર્તાથી આપણને એ શિક્ષા મળે છે કે કોઈ પણ ભૂલ થયા પર આપણે એના વિશે જલ્દીથી જલ્દી ઘરના મોટાઓને જણાવવું જોઈએ, જેનાથી તેઓ પોતાની સમજદારીથી એ ભૂલને સમય રહેતા દૂર કરી શકે।